અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના મામલે અપડેટ્સ મળ્યા. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર મૃતકના પરિવારની મુલાકાતે પહોંચ્યા. ઘટના પર દુઃખ વ્યક્ત કરી પરિવારને સાંત્વના આપી હત્યાની ઘટનામાં રાજનીતિ નહીં પણ નક્કર કાર્યવાહીની માંગ છે. ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ થયો હોવાનું અલ્પેશ ઠાકોરે જણાવ્યું. અસામાજિક તત્વોને ડામી દેવા જોઈએ, આવા તત્વોને બજારમાં કોઈ ના દેવા જોઈએ. સોશિયલ મીડિયા પર કમેન્ટમાં મારી નાખવાની ઘટના વખોડવા લાયક હોવાની વાત તેમણે કરી. રાજ્યમાં બીજો કોઈ યુવાન ખોવાય નહીં એવું આયોજન થવું જોઈએ. નફરત ફેલાવનાર મોલવીને ધર્મના ઠેકેદારો બનવાનો અધિકાર નથી. કટ્ટરવાદીનું ગુજરાતમાં કોઈ કામ નથી. ગુજરાતના ભાઈચારાને તોડવાનો પ્રયાસ થશે તેને જડબા તોડ જવાબ મળશે. લોકો સોશિયલ મીડિયા પર સંયમ જાળવે તે ખૂબ જરૂરી હોવાની વાત પણ અલ્પેશે કરી. સસ્તી રાજનીતિ કરનાર મોતનો મલાજો જાળવો, ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગ છે. અલ્પેશ ઠાકોર આજે ધંધુકા પહોંચ્યા છે, આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે. અલ્પેશભાઈ, આપ પરિવારજનોને મળ્યા છો, સાંત્વના આપી છે, ઘટનાને કઈ રીતના આપ પકડી રહ્યા છે? જો આ ઘટના એ દુર્ભાગ્ય પણ છે, દુઃખદ છે. જે રીતે એક નવલોહિયા યુવાનને છરેચોક ગોળીએથી વિંધવામાં આવ્યો, આ ગુજરાત માટે, ગુજરાતની અસ્મિતા માટે સારી બાબત નથી. એક શાંત સમૃદ્ધ ગુજરાત, ભાઈચારા અને એકતાવાળું ગુજરાત, એની શાંતિને ઢોળવાનો આ પ્રયાસ છે. જે રીતે આ પ્રયત્ન ચાલી રહ્યા છે, ગુજરાતની શાંતિને સમૃદ્ધિને ડોળવાનો પ્રયત્ન છે. આ બનાવને વખોડું છું અને આ પરિવારને ઝડપથી ઝડપ ન્યાય મળે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચાલે અને ઝડપથી આના દોષિતોને સજા થાય એના માટેની અમારી માંગણી છે. અને વાત એ પણ મૂકી છે, મેં પરિવારને સાંત્વના આપી છે, મારાથી બનતી મદદ પણ મેં કરી છે. પરંતુ ક્યાં સુધી આપણે આ બનાવ બન્યા પછી સાંત્વના પાઠવી રાખશું, અફસોસ વ્યક્ત કરી રાખશું? આવા કોઈ બનાવો ના બને એનું આગોતરું આયોજન થાય તો વધારે સારું રહેશે. આ એક ઘટના બની અને ત્યારબાદ એની સાથે સાથે, ચાહે રાધનપુરની ઘટના હોય, એ સિવાય રાજકોટમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવેલી છે. ગઈકાલે અમદાવાદનો પણ બનાવ આવ્યો હતો કે વિધર્મી યુવકો દ્વારા ધમકાવવામાં આવ્યા હતા. આ ઇલેક્શનનું વર્ષ પણ અલ્પેશભાઈ છે, એ સ્થિતિની અંદર આ પ્રકારનું વાતાવરણ ગુજરાતની અંદર બગડતું આપ જોઈ રહ્યા છો? 100% હું આ ગુજરાતની શાંતિને ડોળવાનો આ પ્રયત્ન છે. અને જે પ્રકારે નવા નવા બનાવો આવી રહ્યા છે, આ બધા બનાવો અને જે ઘટનાઓ બની રહી છે એ ગુજરાતની શાંતિને ઢોળવાનો પ્રયત્ન છે. ગુજરાતની સાણી પ્રજાને વિનંતી કરું છું કે આપણું ગુજરાત સમૃદ્ધ કેમ છે? એક છીએ, આપણે બધા ભાઈચારાથી રહીએ છીએ, એક છીએ એટલે સમૃદ્ધ છે. પરંતુ આ ગુજરાતને એક ધ્વજકમાં, એક તોફાનો તરફ ધકેલવાનો આ પ્રયત્ન છે. જ્યાં પણ જે કોઈ અસામાજિક તત્વો છે, કડકમાં કડક હાથે ડામી દેવા જોઈએ. જ્યાં પણ જે કોઈ અસામાજિક તત્વો છે ને, છડે ચોક બજાર વચ્ચે કોઈડે વિધવા જોઈએ, પટકારવા જોઈએ. ગુનેગારો સાથે કોઈ દયા ના રાખવી જોઈએ. પરંતુ આ જે કઈ ચાલી રહ્યું છે એમાં સોશિયલ મીડિયાનું જે વોર ચાલી રહ્યું છે, વિનંતી કરું છું કે સોશિયલ મીડિયાનો વોર ના થાય. એકબીજાના ધર્મ માટે આપણે કોઈ ટિપ્પણીઓ થાય છે ના થાય. જો હું તો હિન્દુ છું, હિન્દુ ધર્મનો મૂળ ગુણધર્મ એ છે જીવદયા, પ્રેમ, બીજાને પોતાના બનાવવા. એટલે જે કોઈ લોકો ધાર્મિકતામાં માનતા હોય, એ કોઈ પણ ધર્મ હોય, એ તમામ લોકો જીવદયામાં માનવા જોઈએ, માનતા જ હોય. અને ધર્મના ઠેકેદારોનું કામ છે, ધર્મના જે મૌલવી હોય, એ સંતો હોય કે કોઈ પણ હોય, એ લોકોનું કામ એ છે એ સમાજને દિશા આપવી, એ વર્ગને દિશા આપવી, એ દિશા આપવી એના ડેવલપમેન્ટ માટે. ડેવલપમેન્ટ ક્યારે થાય? બીજાને પોતાનું બનાવી શકે, પ્રેમ કરી શકે, બધાને સાથે રાખી શકે, તમામ લોકો માટે કંઈક વ્યવચ્છાવર કરી શકે, એનું ડેવલપમેન્ટ થાય. આ મારકાટથી કોઈ ડેવલપમેન્ટ નહીં થવાનું. ઇલેક્શન વર્ષ છે અને એ સમયગાળા દરમિયાન, અને આમ પણ ગુજરાતનો ફૂટકાર રહ્યો છે, ચાહે પોલિટિકલ કહી શકાય કે પ્રયોગશાળા છે, અને એ પ્રયોગશાળાની અંદર આ પ્રકારના બનાવો ઇલેક્શનના વર્ષની અંદર, એટલે કોઈ સસ્તી રાજનીતિ માટે કે રાજકીય એંગલથી કોઈ કરતું હોય તો વખોડું છું. આને આ રાજકીય એંગલથી આ બિલકુલ ના થવું જોઈએ. બીજો મુદ્દો એ છે કે આ જે કઈ બનાવ બને છે એના સામે બધા જ પાર્ટીઓ ભેગા થઈ અને એક અવાજ કરવો જોઈએ. દોષારોપણ ના થવું જોઈએ. કોઈએ કાલે એવું કહ્યું કે અલ્પેશભાઈ તલવાર ઉઠાવવાની વાત કરી તો કઈ પાર્ટીના છે? અરે ભાઈ, અમે તો પડખેજીને ઉભાઈ રહીએ છીએ. તમારી જવાબદારી છે કે તમે જઈને ઉભા રહો પડખે, કેમ નહીં ઉભા રહેતા તમે? અમે જે રીતે એને સાંત્વના પાઠવીએ કે એના ન્યાય માટે આગળ આવીએ છીએ, તો તમારે આવવું જોઈએ. તમને કોણે રોક્યા છે? અને હું તો આજે કહું છું, મારા ગુજરાતમાં કોઈ નિર્દોષનો કોઈ રંજાડવાનો પ્રયત્ન કરશે, મારા ગુજરાતની અંદર કોઈ દીકરીઓનો રંજાડવાનો પ્રયત્ન કરશે, નવ યુવાનોને કોઈ મારવાનો પ્રયત્ન કરશે, તો હું તો એ જ વીર ક્ષત્રિય ભાતીજી મહારાજનો દીકરો છું. તલવાર ઉઠાવતા મને કોઈ રોકી નહીં શકે.
तलवार लईने पण जो गरीबो माटे वंचितो माटे के गुजरातना सामान्य लोको माटे रक्षण करवू पड़े तो करीशु। नमाली राजनीति ना करशो, मर्दानगीनी राजनीति करो। फक्त लाशो उपर राजनीति करीने कोई सत्ताना सपना ना जुए। गुजरातनी जनतानी सुखाकारी वारी तमाम लोकोने साथे लईने चालनारी ने गुजरातनी समृद्धि वारी राजनीति करे। गृह विभागनी कामगीरी अंगे शुं कहेशो? नहीं, आजे के बनाव बनी रह्यो छे, गृहमंत्री पोते बहु ध्यानथी एमां आगळ वधी रह्या छे, पोलीस तंत्रए खूब सारू कामगीरी करी छे, पण मारी विनंती ए छे के आ बनाव बन्या पछी एने वखोड़वा जईए के एने सांत्वना आपवा जईए एना करता गृह विभाग ने पण विनंती करू छू, आवा बनावो ना बने एना माटे सरकारी मशीनरीनो संपूर्ण उपयोग करो, आवी जे कई असामाजिक प्रवृत्ति थती होय कड़कमां कड़क हाथे दामी दो, दाखला बेसाड़ो, फास्ट ट्रेक कोर्ट ने केस बेसाड़ो, अने कोई पण आवो चमरबंदी कोई गुजरातमां गुजरातनी शांति नेड़वानो प्रयत्न ना करे एना माटे आगळ आवो। અલ્પેશભાઈ ઠાકોર અહીંયા પરિવારજનોને મળ્યા છે, સાંત્વના પણ આપી છે અને આર્થિક સહાય પણ એમના દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ પ્રકારના કેસો ચાલવા પડે એ પ્રકારની માંગ એમના દ્વારા કરાઈ રહી છે। હિરેન શાહ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી।